કેમ છો બાળકો, મજામાં ને? શિવા ઇન્ટરનેશનલ સ્કૂલ ઇકબાળગઢમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તમારા અંગ્રેજીની ચોપડીની અંદર યુનિટ 4 ટેલ મી વાય એના વિશે અભ્યાસ કરીશું. તેની અંદર એક્ટિવિટી નંબર 5 સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન, એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જે એક્ઝામમાં પૂછાય તેવો છે. તો ચાલો એ પહેલાં આપણે સ્પેલિંગોની ચર્ચા કરી લઈએ. ચાલો સ્પેલિંગો જોઈએ. ચલો તો અહીંયા પહેલો સ્પેલિંગ છે સાયન્સ. સાયન્સ એટલે વિજ્ઞાન, વર્લ્ડ એટલે વિશ્વ, એક્ઝિબિશન એટલે પ્રદર્શન, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ, એન્ટ્રન્સ એટલે પ્રવેશદ્વાર, સેક્શન એટલે વિભાગ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, હેલ્થ એટલે સ્વાસ્થ્ય અથવા આરોગ્ય, એગ્રીકલ્ચર એટલે ખેતી અથવા કૃષિ, ટેરેસ એટલે અગાસી, ગાર્ડનિંગ એટલે બગીચા કામ, મેથડ એટલે પદ્ધતિ, નાવ ડેઝ એટલે આજકાલ, અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણ, સ્પેસ એટલે જગ્યા, લેયર એટલે થર, સ્ટોન એટલે પથ્થરો, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, ડિસ્ટન્સ એટલે અંતર, હોલો એટલે પોલું, ફાઇબર એટલે રેસા, લાર્જ એટલે વિશાળ, ખૂબ જ મોટું, ફિક્સિબલ એટલે લવચિક, વળી શકાય તેવું, વોટરપ્રૂફ એટલે જલામેઘ એટલે જેમાં પાણી પેસે નહીં તેવું, કન્ટેનર એટલે વાસણ પાત્ર, પ્લેટ એટલે થાળી, રફ એટલે કાચું, મટીરિયલ એટલે માલ, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, ચાઇલ્ડ લેબર એટલે બાળમજૂરી, ટુ એબોલિશ એટલે નાબૂદ કરવું, વિવર્સ એટલે વણકર, હર્બ્સ એટલે વનસ્પતિ, સ્પાઈસ એટલે તેજાનો જે મરી મસાલા ને બધા, ફ્લેવર એટલે સ્વાદ, ડીશ એટલે વાનગી, જિંજર એટલે આદુ, ટુ ડિસ્ક્રેસ એટલે ઘટાડવું, પછી મોશન સિકનેસ એટલે વાહન યાત્રા. ઓકે, ચલો આટલા સ્પેલિંગો જોઈ લીધા, હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી, ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. દેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. ધ મેસ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ધ ચાર્જ ઓફ એક્ઝિબિશન. મતલબ કે આજે 28 ફેબ્રુઆરી છે અને આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. શાળાની ગણિત વિજ્ઞાનની ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મીની સાથે પ્રદર્શનમાં મુલાકાત લે છે. કાર્તિક સેટ ટુ મમ્મી, મમ્મી હરી અપ. કાર્તિક મમ્મીને કહે છે કે મમ્મી ઝડપ કરો. આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન? મમ્મી સેટ, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન? શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક, યસ, બીકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કે હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ. મમ્મી, ફોર મી, મારા માટે પણ? કાર્તિક, યસ, ફોર યુ ટુ. કે હા, તમારા માટે પણ. મમ્મી સેડ, ઓકે, વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. કે સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેડ, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ એન્ડ એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, વાવ, ઓલ ધ પેરેન્ટ્સ હેવ કમ, વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કાર્તિક કહે છે કે વાહ, બધા જ માતા પિતા આવે છે, શું વાતાવરણ છે શાળાનું. કમ મમ્મી, આવો મમ્મી, ટેક ઇટ ઇઝી. મમ્મી શું કહે છે? ટેક ઇટ ઇઝી, શાંતિ રાખ. મમ્મી કહે છે શાંતિ રાખ. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ, હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. કાર્તિક છે, લુક હિયર, આર દેર થ્રી સેક્શન્સ, વન એન્વાયરમેન્ટ, ટુ હેલ્થ પ્લસ, એન્ડ થ્રી એગ્રીકલ્ચર. જો અહીંયા ત્રણ વિભાગ છે. નંબર એક પર્યાવરણ છે, બીજો છે હેલ્થ પ્લસ છે, અને હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્ય પ્લસ, અને ત્રીજું છે એગ્રીકલ્ચર એટલે કૃષિ. મમ્મી કે, વેર શોલ વી ગો ફર્સ્ટ? આપણે કયા વિભાગમાં જઈશું? તો કાર્તિક છે, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, કૃષિ વિભાગમાં. મમ્મી છે, વાય, શા માટે, કેમ? તો કાર્તિક છે, બીકોઝ આઈ એમ એ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ.
कारण के मने तेना अंदर रस छे। देन वी विल गो टू द सेक्शन ऑफ एनवायरमेंट, पछी आपणे पर्यावरणना विभागमां जईशुं। एंड आफ्टर देट वी विल विजिट द हेल्थ सेक्शन, लेट्स गो। ने त्यार पछी आपणे स्वास्थ्य विभागनी मुलाकात लईशुं। तो चालो जईए, मम्मी सेड ओके। सर, कार्तिक सेड हेलो प्राची, वॉट इज योर प्रोजेक्ट अबाउट? कार्तिक पूछे छे प्राची ने के हेलो प्राची, तारो प्रोजेक्ट शेना विषयनो छे? तो प्राची के छे, शू के छे जुए। हेलो कार्तिक, हेलो आंटी, माय प्रोजेक्ट इज ऑन टेरेस गार्डनिंग एंड हाइड्रोपोनिक्स मेथड ऑफ एग्रीकल्चर। के मम्मी के हेलो कार्तिक, हेलो मासी, मारो प्रोजेक्ट अगासी बगीचो अने जमीन विनानी पानीनी खेती, एने कहेवाय हाइड्रोपोनिक्स खेती विषे छे। कार्तिक से वॉट इज धेट, ते शू छे? तो प्राची से नाउ डेज बिकॉज ऑफ अर्बनाइजेशन वी हैव नो इनफ स्पेस टू ग्रो ट्रीज और प्लांट्स। के प्राची शू कहे कि अत्यारे आजकल शहरीकरण कारण अपनी पास वृक्षों अने छोड़ उछेरवा पूरती जगह नहीं, देर फॉर वी शूड यूज टेरेस फॉर गार्डनिंग एंड फॉर देट हाइड्रोपोनिक्स मेथड ऑफ गार्डनिंग। આપણે બગીચા માટે આપણા અગાશીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવાનો છે। ઇન ધીસ મેથડ વી હેવ મેક લેયર્સ ઓફ સ્ટોન ઓફ પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ। આ પદ્ધતિમાં આપણે અગાશીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે। વિથ ધેર હેલ્પ प्लांट्स कैन स्टेन्ड, जेना वडे आपणे छोड़ उभा रही सके। आफ्टर डेट प्लांट्स विल बी प्लांटेड एप्रोप्रिएट डिस्टन्स, त्यारबाद योग्य अंतरे छोड़वा रोपवामां आवे छे। एंड देन गीव देम वॉटर, अने पछी तेने पाणी आपवामां आवे छे। वी कैन ऑल्सो यूज पीवीसी पाइप्स, आपणे पीवीसी पाइप नो पण उपयोग करी शकीए छीए। बाय हाइड्रोपोनिक्स मेथड वी कैन ग्रो वेजिटेबल्स एंड फ्रूट्स, आ हाइड्रोपोनिक्स पद्धति द्वारा आपणे शाकभाजी अने फळो पण उगाड़ी शकीए छीए। आ दिखाय छे टेरेस ऊपर गार्डन बनायेलू, मस्त एकदम। कार्तिक शू कहे छे जोईए। इट इज अ रियली वंडरफुल आइडिया, थैंक यू प्राची कहे छे। एम આ તો એકદમ ખૂબ જ અદ્ભુત આઈડિયા છે, વિચાર છે તારો, આભાર પ્રાચી। મમ્મી શેડ યા, થેન્ક યુ પ્રાચી। મમ્મી કહે છે કે હા, આભાર પ્રાચી। કાર્તિક વી વિલ મેક ઇન ઓન અવર ટેરેસ, કાર્તિક આપણે આપણા અગાશીમાં તે કરીશું। કાર્તિક શ્યોર મમ્મી, લેટ્સ ગો ફોર ધ એન્વાયરમેન્ટ સેક્શન। તો કાર્તિક શું કહે છે કે સારું, ચોક્કસ મમ્મી, ચાલો આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ। મમ્મી છે ઓકે, સારું। દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ, તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે। વસંત હે કાર્તિક, હેલો આંટી। વસંત કહે છે હે કાર્તિક, હેલો માસી। કાર્તિક હે, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કે હે તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તો વસંત શું કહે છે જોઈએ। વસંત કહે છે ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ, બરાબર મારા પ્રોજેક્ટનું નામ છે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે। રિયલી બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ્સ બીકોઝ દેર આર મેની યુઝીસ ઓફ ઇટ, ખરેખર બાંબુ એટલે કે વાંસ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા બધા ઉપયોગ છે। ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ,
therefore it used build the bridge. बांबू ખૂબ જ મજબૂત હોય છે તેથી તેને પુલ બાંધવા માટે તે વપરાય છે. We can make many things like fence, fishing rods, rafts, baskets, furniture, etc. આપણે વાડ, માછલા પકડવાની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી વસ્તુઓ પણ તેનાથી બનાવી શકીએ છીએ. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર, સમટાઈમ્સ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન સિંગલ ડેઝ. આ એક છોડ 80 ફૂટ અથવા વધારે પણ તેનાથી વધી શકે છે. કોઈક વાર તો તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. જો આ બધી તેનાથી વસ્તુઓ વાંસથી બનતી હોય, બધી અહીંયા દોરેલી છે, દેખાય છે ને, ચપ્પલ છે, સાદડી છે, એ બધું છે. કાર્તિક છે, ઇટ્સ વન્ડરફુલ. કાર્તિક શું કહે છે, આ એકદમ અદ્ભુત છે. મમ્મી છે, હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડક્ટ ઓન અ પ્રોડ્યુસ ઓન અ ફ્લુટ. મમ્મી શું કહે છે કે વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે. વસંત છે, ઇટ્સ મેજિક, તે એક જાદુ છે. ધ બાંબુ હેઝ જોઈન્ટ ઓલ ધ વે અપ ટુ ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઈન્ટ્સ. સો જોઈન્ટ્સ મતલબ કે બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે, સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. સો દેટ વી કેન પ્લે ઓન અ ફ્લુટ, સી ધીઝ પિક્ચર્સ. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. આ ચિત્ર જુઓ, આ દેખાય છે તમને, ચિત્ર આ દેખાય છે. અહીંયા સાંધા હોય છે, એ પોલા હોય છે એકદમ. કાર્તિક, વોટ અબાઉટ ધ બનાના ટ્રીસ, મતલબ કે કેળાના ઝાડ વિશે શું કહેવું છે તમારું, કેળ વિશે શું છે. પસંદ છે, યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. જે કેળાનું ઝાડ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે. બીકોઝ ઇટ લીવ્સ ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઈબર્સ આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્ત્વના છે. કેળના પાન, બનાના લીવ્સ આર લાર્જ, ફિક્સેબલ એન્ડ વોટરપ્રૂફ. કેળાના પાન મોટા, લવચિક એટલે વાળી શકાય તેવા, અને વોટરપ્રૂફ એટલે જલાદભેદ હોય છે. સો દે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ. તે વાટકા અને કાગળ, પેપર્સ એન્ડ ડિશીઝ, તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. મમ્મી સેડ, મમ્મી શું કહે છે કે રિયલી યુઝફુલ, ખરેખર ઉપયોગી છે. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના. ઇટ ઇઝ ટ્રુ, કે મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. શું તે સાચું છે? વસંત સેડ, યસ, ઇટ ઇઝ રાઇટ. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ્સ ટુ રગમાર્સ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર્સ. મતલબ કે હા, તે સાચું છે, નેપાળી લોકો કાચો માલ રગમાર્કને આપે છે, જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વીવ્સ ઇન્ટરનેશનલ. મતલબ તેનું નામ, તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. દે મેક ક્લોથ્સ, તેઓ શું કરે છે, કપડાં બનાવે છે. શું કરે છે તેઓ? વસ્ત્રો બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ્સ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. આ શું કરે છે, આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવા માટે મદદ કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વીવ્સ ફાઇબર્સ ઓફ બનાનાસ એન્ડ મેક સારીસ. તમિલનાડુના જે વણકરો છે એ કેળના રેસા વણીને સાડી બનાવે છે. મમ્મી, રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત. મમ્મી શું કહે છે કાર્તિકની, કે ખરેખર અદ્ભુત છે, શાબાશ વસંત.
वसंत से थैंक यू आंटी, वसंत के छे आभार मासी। पछी कार्तिक से लेट्स गो द लास्ट सेक्शन मम्मी, चलो आपड़े लास्ट એટલે છેલ્લા સેક્શન માં જઈએ, છેલ્લા વિભાગ માં જઈએ। તો મમ્મી કહે છે શ્યોર, સર જઈએ। દે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ, તેઓ હવે સાયન્સ પ્રોજેક્ટના હેલ્થ એટલે કે સ્વાસ્થ્યના સાયન્સ પ્રોજેક્ટમાં જઈ રહ્યા છે। કાર્તિક હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કે હેલો અંજના તારો પ્રોજેક્ટ શેના વિશે છે? અંજના છે હે કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ। હે કાર્તિક, હેલો માસી, મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે તે વિશે છે। હર્બ્સ એન્ડ સ્પાઇસ ટુ મોર દેન એડ ફ્લેવર ટુ ડીશ, વનસ્પતિ અને તેજાનો એ વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે। સ્પાઇસીસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી, સી ધ ચાર્ટ્સ, કે જે તેજાનો છે અને વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। જો આ ચાર્ટ જુઓ, યુઝિસ એટલે તેના ઉપયોગો છે, જિંજર, જિંજર એટલે આદુ, આદુ શું કરે છે, ડિસ્ક્રેઝ મોશન એન્ડ સિકનેસ, વાહન યાત્રા દરમિયાન થતી માંદગીને ઘટાડે છે। ઇલાયચીસ, ધ ઓઇલ ઓફ કાર્ડેમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ટ્રીટમેન્ટ ઓફ ટૂથહેચ, મતલબ કે ઇલાયચીના બીજનું તેલ દાંતમાં દુખાવા માટે ઉપચાર કરવામાં આવે છે। સતાવરી, ઇટ લીવ્સ બોઇલ ઇન ઓઇલ આર યુઝડ ફોર મેસેજ ઇન બ્રેઇન ડાયઝીઝ, તેના તેલમાં ઉકાળેલા તેના પાંદરા મગજના રોગોમાં માલિશ કરવા માટે વપરાય છે। અને ગાર્લિક, ગાર્લિક એટલે લસણ, ડેસ્ટ્રોયસ કેન્સર સેલ્સ, તે કર્કરોગનો નાશ કરે છે। કોણ? આ ગાર્લિક લસણ। હવે જોઈએ આગળ, મમ્મી શું કહે છે અંજના, મમ્મી શું કહે છે અંજના, રિયલી અ ગુડ વર્ક, અંજના તારું કામ ખૂબ જ સરસ છે। આઈ એમ વેરી હેપી ટુ નાઉ બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ, મને જાણીને ખૂબ જ આનંદ થયો કે કારણ કે હું આ બધી વસ્તુઓ મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું। થેન્ક યુ સો મચ, તારો ખૂબ ખૂબ આભાર અંજના છે। માય પ્લેઝર આંટી, મને આનંદ થયો માસે। કાર્તિક છે લેટ્સ ગો મમ્મી, વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, તો ચાલો મમ્મી આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું। મમ્મી છે વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બંબુ, તું કેળા અને બાંબુસને શા માટે ભૂલી ગયો? કાર્તિક છે યસ ઇટ્સ રાઇટ, વી વિલ ઓલ્સો ગ્રો મોર ટેરેસ પ્લાન્ટ્સ, કે હા બરાબર છે, આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું, ધે આર યુઝફુલ, તેઓ ઉપયોગી છે। મમ્મી સેડ રિયલી થેન્ક યુ કાર્તિક, બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ, કે કાર્તિક ખરેખર તારો આભાર, કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે મને વધુ જાણવા માટે તે મને એક તક આપી। ઓકે, તો ચાલો બાળકો આપણે અહીંયા કાર્તિકવાળો પાઠ પૂરો કરીએ છીએ। આગળની બધી જ એક્ટિવિટી છે તમારે જાતે પૂરવાની છે। ઓકે, ચાલો તો હું મૂકું છું, જય હિન્દ।